ને કે યાર આ તો કે ચરસી માણસ ને એને એવું કીધું કે ભલે, મેં કીધું ભલે એટલે કે એને કીધું મને કંઈ વાંધો નથી. મેં કીધું હું જે કહું છું સમજાય છે ને? હું ચરસ પીઉં છું, ગાંજો પીઉં છું, દારૂ પીઉં છું, નોનવેજ કહું છું, રજા લેતો નથી, ફરવા જેવું ગમતું નથી. તો કે હા ચાલશે, લગ્ન કરવું છે. પછી મારી પાસે કોઈ ઓપ્શન જ નહોતો, થયું લગ્ન. 6 મહિના પછી હું તો એવો જ હતો. 6 મહિના પછી એણે મને બધું પૂછ્યું કે આ બધી પ્રવૃત્તિઓ તમારી ચાલે છે એ શું છે? મેં કીધું મેં તને કહ્યું હતું જ ને. એણે એવું કીધું કોઈ માણસ આટલું સાચું બોલતો હશે મને શું ખબર. એને એવું હતું કે મારે લગ્ન નથી કરવું ને, એટલે હું આ બધા બહાના કાઢી રહ્યો છું. એટલે એ સફર પણ થઈ અને ત્રાસ પણ થયો. તબક્કો જે છે હકીકત હતું, હકીકત હતું. કોઈ પણ છોકરી માટે આઘાત જ હોય, ત્રાસ તો જ હોય, એ આઘાતમાંથી પસંદ થઈ. પણ એ મારી તાકાત બની. અત્યાર સુધીની મારી જે તાકાત છે આ લડાઈની, એનું મુખ્ય પરિબળ એ છે. પણ પત્રકારત્વના એ સમયગાળામાં જ્યારે પીક પર પ્રશાંત દયાળ હતા, લગ્ન પણ થઈ ગયા હવે તો, અને તમે કીધું એમ ખરેખર તમે રજા નથી લેતા, તો હું પણ જોઉં છું. એટલે મેં 15 વર્ષ સુધી રજા નથી લીધી, એટલે મને પણ ખબર. વીકલી ઓફ પણ નહીં. સવારે 10 વાગે જવાનું અને બીજે દિવસે સવારે વહેલી પરોળે હું 5 વાગે આવું. તો એમાં 15 વર્ષ મારા પસાર થયા શરૂઆતના, એ લગ્ન કરીને આવી પછીના 15 વર્ષ. પછી મારા પિતા ગુજરી ગયા એ દિવસે પણ હું સ્મશાનમાં અગ્નિ સંસ્કાર પૂરો કરીને હું નોકરી પર હતો સાંજે. એટલે આ દરમિયાન પારિવારિક સંઘર્ષ પણ રહ્યો હશે. થાય ને, એટલે ઘણું બધું થાય. એટલે કારણ કે મારું મન સતત પૂરું પત્રકારત્વ જ વિચારે કરે રાઉન્ડ ધ ક્લોક. હું એવું કાયમ નવા આવનાર છોકરાને કહું છું, એક તો આ 10 થી 6ની નોકરી નથી, આ 24 કલાક ચાલનારી પ્રોસેસ છે. તમારા મનમાં સતત એ ચાલ્યા કરતું હોય તો જ પત્રકારત્વ કરો, તો તમે સફળ થશો. હા, અને આજે રજા છે ને, આજે ક્રિસમસ છે ને, દિવાળી છે ને, એવું નહીં. એમ સમાચારને કોઈ વાર નથી, કોઈ તહેવાર નથી. તો છેલ્લે કિંમત તો એ લોકો ચૂકવી. ઘણી વખત એવું થતું કે છેલ્લે ચાલો આજે પિક્ચર જોવા તો લઈ જાઓ, એટલે હું કહું કે ચાલો આજે પિક્ચર જોવા લઈ જાઓ, એટલે છેલ્લા શોમાં જ જવાનું. એટલે ટિકિટ લઈને એમને, મારો દીકરો પણ આવી ગયો હતો ત્યારે આકાશ, પિક્ચર જોવા જઈએ અને થિયેટરમાં બેસતા હોય. પણ મન તો પેલું પત્રકારત્વમાં જ ફરતું હોય ને, ત્યારે યાદ આવે અરે યાર એક સમાચાર રહી ગયા. એટલે હું કહું કે હું હમણાં આવું છું અને એમને બેસાડીને હું પાછો ઓફિસ જઉં, કામ કરું. અને પછી એવું થાય કે હું ભૂલી જાઉં અને મને 12:30-1 વાગે યાદ આવે અરે કે હું તો પિક્ચર જોવા નીકળતો, અને હું પાછો થિયેટર ઉપર આવું ત્યારે પિક્ચર છૂટી ગયું અને આકાશને સિવાની બહાર થિયેટરની બહાર ઊભો હોય, ખરાબ લાગે. એમને લાગતું થશે ને મને લાગે. તો બહુ વખત થયું છે. સંસાધનોનો અભાવ, વ્યવસ્થાનો અભાવ, ફોન ફોન નહોતા, કંઈ નહોતો, પૈસા આપણે પણ ના જઈએ, પૈસા પણ નહોતા આપણી પાસે. એટલે આપણે આ જો કે અનસ્ક્રિપ્ટેડ વાતો કરીએ છીએ, એટલે ક્રમમાં કદાચ બધું આગળ પાછળ થતું હશે, કારણ કે ઘણી વાતો પહેલાં થઈ જાય, ઘણી વાતો પછી થાય. પણ અનસ્ક્રિપ્ટેડની પણ મજા અલગ છે. પણ પ્રશાંત દયાળ એક વખત ક્રિશ્ચિયન બન્યા, એટલે ખ્રિસ્તી બની ગયા, પાદરી, એ પણ ખાલી ધર્મ નહીં પાદરી બની ગયા, એ ઘટના શું છે? મારા નાના કાકા છે અભય દયાળ, જે હવે ગુજરી ગયા, એ ખ્રિસ્તીઓના સંપર્કમાં આવે. એક તબક્કો એવો જિંદગીનો આવ્યો કે ઈશ્વરને શોધવો છે, ઈશ્વર છે કે નહીં. આ કયો ગાળો? આફ્ટર મેરેજ, બિફોર મેરેજ? લગ્ન પહેલાં. લગ્ન પહેલાં જ્યારે હું કોલેજમાં હતો એ ગાળો. આ દરમિયાન મારા કાકા ખ્રિસ્તીઓના સંપર્કમાં આવ્યા, એટલે ખ્રિસ્તીઓમાં પણ ઘણા બધા સંપ્રદાયો છે. એમાંનો આજે એક સંપ્રદાય જે છે એ પેન્ટીકોસ્ટલ. હું પેન્ટીકોસ્ટલ લોકોના સંપર્કમાં આવ્યો. અને આપણે કર્મના સિદ્ધાંતની વાત કરીએ છીએ કે જેવું કરીએ છીએ એવું ભોગવીએ છીએ. ક્રિશ્ચિયાનિટી એવું માને છે કે આપણે જે ખરાબ કર્યું છે એના માટે ઈસુએ વધસ્તંભ ઉપર એની કિંમત ચૂકવી દીધી છે. એટલે હવે આપણે પેલો કર્મનો સિદ્ધાંત આપણને નથી લાગુ પડતો જો આપણે એનામાં વિશ્વાસ કરીએ તો. મને લાગ્યું આ તો ઉત્તમ વસ્તુ છે. એટલે પછી ક્રિશ્ચિયાનિટી તરફ હું ડોળ્યો, બાઇબલ વાંચવા લાગ્યો, બાઇબલ ભણાવવા લાગ્યો. અને બાઇબલ ભણાવતા ભણાવતા પણ મને સમજાયું
પછી પાદરીના એની ભૂમિકામાં હું આવ્યો. બાઇબલ ભણા બાપ્તિઝમાં પણ લીધું, જેમ આપણે જનોઈલી કરીએ છીએ ને એવી રીતના ખ્રિસ્તીઓ બાપ્તિઝમાં કરે છે, બાપ્તિઝમાં પણ મેં લીધેલું. અને બાઇબલ ભણાવતા ભણાવતા એવું લાગ્યું કે ક્રિશ્ચિયાનિટી તો જ બાઇબલથી ભટકેલી છે, અધૂરું બાઇબલ ભણાવે છે, કેટલાક પેરા કાઢી નાખવામાં કાઢી નાખવા કરતાં સમજાવતા નથી. લોકો જેમ મહાભારત કે રામાયણ નથી વાંચતા, મુસલમાનો કુરાન નથી વાંચતા, એમ ખ્રિસ્તીઓ બાઇબલ નથી વાંચતા. તો ઘણા બધા ડિફરન્સીસ અમારા વચ્ચે થવા લાગ્યા. એ લોકો રાષ્ટ્રધ્વજને સલામી નહીં કરવી જોઈએ, જે મારી સાથેના લોકો હતા એ માનતા હતા. જ્યારે બાઇબલ એવું કહે છે કે જે દેશને વફાદાર નથી એ ઈશ્વરને વફાદાર કેવી રીતના રહેશે, તો આ પ્રકારની બધી ગડબડો બહુ તાર્કિક ગણતરીઓ તમે માંડવા લાગ્યા. અને પછી જ્યારે મને લાગ્યું કે નહીં, હવે આ લોકો સમજવા તૈયાર નથી આપણને, એટલે પછી ત્યાંથી પાછો ફર્યો હું. પછી તમે ક્રિશ્ચિયન બન્યા, ઘરના લોકો કંઈ નહીં કહેતા? એટલે હું કહું ને, મારા પપ્પા, હા, એટલે મારા મા બાપ બહુ મહત્ત્વના માણસો છે મારી જિંદગીની અંદર, કે એ લોકોએ મને સહન કર્યો, ખરેખર સહન કર્યો. હું એક ઉદાહરણ આપું, સંભાવમાંની જ વાત છે કે સંભાવમાં જ્યારે હું કામ કરતો હતો ત્યારે એક સમાચાર બન્યા, એક ઘટના એવી ઘટી કે BSNLના એક અધિકારીને ત્યાં CBIના દરોડા પડે, અને CBIના દરોડા દરમિયાન એમને એક કેસેટ મળી. ત્યારે કેસેટ આવતી હતી VCRની, આટલી મોટી કેસેટ આવે, અત્યારે જેમ CD આવે છે એમ કેસેટ આવતી હતી. એક કેસેટ મળી, એ કેસેટની અંદર એ BSNLના અધિકારી અને એની કર્મચારીની અંગત પળો હતી. આવી સ્ટોરી ગુજરાત સમાચારમાં છપાઈ કે CBIને એક આવી કેસેટે મળી છે. એ અમારે એક સિનિયર પત્રકાર પાસે આવી, એટલે એણે અમને એવું પૂછ્યું કે આ કેસેટ તમારે જોવી છે? એટલે હું અને મારી સાથે કેતન ત્રિવેદી, કેતન અત્યારે હવે ઓસ્ટ્રેલિયા છે, કેતન UNIમાં કામ કરતો હતો, અમે કીધું હા જોઈએ, કારણ કે મેં કોઈ દિવસ જોઈ જ નહોતી બ્લુ ફિલ્મ. એટલે અમે બંને એવું નક્કી કર્યું કે ઓફિસનું કામ પતાવી આ સિનિયરને ત્યાં જઈએ અને ત્યાં ફિલ્મ જોઈશું. અમે જોઈ, એ ફિલ્મમાં કંઈ ઉત્તેજના આવે એના કરતાં વધારે દુઃખદ હતી, કારણ કે આ જે અંગત પળોની વાત હતી એમની, એની બાજુમાં એમનું એક બાળક હતું જે મોંગલ ચાઇલ્ડ, તે રડતું હતું બિચારું, અને આ લોકો એમની મજામાં હતા. બહુ ધૃણા આવી મને આ જોઈને. પછી અમે સવાર પડી ગઈ, VS હોસ્પિટલ છે ત્યાં અમે ચા પીવા રોકાયા, અને ચા પીને પછી અમે હું ઘરે ગયો. ઘરે ગયો ત્યારે સવારના 6 વાગ્યા હતા. આ પહેલી રાત એવી હતી મારા જીવનની કે જ્યારે રાત્રે હું કીધા વગર ઘરથી બહાર રહ્યો હું. ઘરમાં દાખલ થયો ત્યારે મમ્મી પપ્પા ઉઠી ગયા હતા અને ચા પીતા હતા. એટલે મારા પપ્પાએ એવું પૂછ્યું કે ક્યાં હતો રાતે? એટલે મેં એવું કહ્યું કે સાચું કહું કે ખોટું કહું? એમણે કીધું સાચું. પણ મેં કીધું સાચું સાંભળવું કડવું છે, મને કે છતાં તું સાચું બોલીશ? એટલે મેં કીધું બ્લુ ફિલ્મ જોવા ગયો હતો. એટલે બ્લુ ફિલ્મ, મા બાપને એવું કહેવું કે હું બ્લુ ફિલ્મ જોવા ગયો, એ એમના માટે કેટલો આઘાતજનક. બંનેના હાથમાં જે કપ હતો એમ નીચે મુકાઈ ગયો. ઘરમાં એકદમ શાંતિ થઈ ગઈ 2 મિનિટ માટે. પછી મારા પપ્પાએ મને એવું પૂછ્યું કે કેમ જોઈ? મેં કીધું કૌતુક હતું, મનમાં ક્યુરિયોસિટી હતી કે એમાં શું હોય છે. એટલે એમણે થોડી વાર પછી મને પૂછ્યું કે હવે શું લાગે? મેં કીધું હવે નહીં જોવી પડે કોઈ દિવસ. તો કે સારું. તો આ પ્રકારના આઈ બાબા મારી પાસે હતા કે જે સ્વીકારે મને, હું જેવો છું એમાંથી એમણે વાળ્યો. એટલે જે સ્વતંત્રતા કોને કહેવાય, એટલે આ એમણે જે મને સ્વતંત્રતા આપી એનો ઘણી બધી વખત હું સ્વચ્છંદ થઈ ગયો. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા